जोड़िया पावा कच्छनो प्रख्यात वाद्य छे। आधुनिकतामां डीजे जेवा शोखने कारणे हवे जोड़िया पावा वगाडनार कलाकारो लुप्त थता जाय छे अने आ कलाकारो हवे बीजा धंधा तरफ वळवा लाग्या छे। त्यारे भुजनो एकमात्र जोड़िया पावा वगाडनार कलाकार जे आजे पण आ कलाने साचवी बैठा छे तेवा कलाकार नूर मोहम्मद सोदरास हालना कपराकारमां ऑटो रिक्षा चलावी पेटियो रळवा माटे मजबूर बन्या छे। છેલ્લા 32 વર્ષથી જોડિયા પાવા વાદ્ય સાથે જોડાયેલા અને દેશ વિદેશમાં જઈ અનેક કાર્યક્રમો કરી કચ્છી જોડિયા પાવાના સૂરો પાથરનાર કલાકાર આજે ઓટો રિક્ષા ચલાવવા મજબૂર બન્યો છે। આજથી 700 વર્ષ પહેલા તેમના વડીલો પાડોશી દેશ પાકિસ્તાનના સિંઘ દેશમાંથી ભારતમાં કચ્છમાં આવ્યા અને અહીં સ્થાયી થઈ ગયા હતા। નાનપણમાં બકરીઓ ચરાવવા જતા ત્યારે સંગીત વગાડતા અને ત્યારથી જ આ શોખ જાગ્યો। કચ્છના નાના ગામડામાં રહેતા ત્યારે ભુજ મ્યુઝિયમ ઓફિસમાંથી કાર્યક્રમ માટે બોલાવવામાં આવતા ત્યારે માત્ર 100 રૂપિયાનું મહેનતાણું મળતું, તેમાં પણ આનંદ ભરપૂર થઈ જતો હતો। પરંતુ આજે મોંઘવારીના જમાનામાં કચ્છી વાદ્યોના બહુ જૂજ કાર્યક્રમો થતા હોય છે ત્યારે નૂર મોહમ્મદ સોઢાને પોતાના 7 જણના પરિવારનું ગુજરાન ચલાવવું કપરું લાગતા તેમણે પોતાનો વ્યવસાય બદલ્યો છે અને અત્યારે ઓટો રિક્ષા ચલાવી પેટ્યું રડે છે। અમે પહેલે રહેતા તાલુકા નખત્રાણા ગામ મોટી વિરાણી અને મારી કલામાં આ વગાડું છું જોડિયા પાવા નર છે અને માદા અને ક્યાંથી અમે શીખ્યા અને કેમ શીખ્યા, પહેલાં અમારા કને માલ હતો બકરા ઘેટા બકરા અમે ચારતા અને ઓલંડિયા રેડિયો પર એક રેકોર્ડિંગ રેડિયો પર પોણું વાગે એટલે બે ધૂન આવે ખમીસા ખાન ધૂનકાર એટલે એ મેં સાંભળ્યા તો મારા પપ્પાને કીધું કે પપ્પા આ શું વાગે છે, તો પપ્પાએ કીધું કે પપ્પા એ જોડિયા પાવા, મેં કીધું ભાઈ મેં તો જોયા નથી અને આ તો બહુ મીઠા અને સારા વાગે છે અને હું માલદારી માલ છે આપણા કને ઘેટા બકરા એ ચારતા મને આ જોડિયા પાવા ખપે કે ભાઈ આપણે અહીંયાથી ક્યાં મળે અને કોઈ, તો મારો કાકાઈભાઈ ખરોડા ગામ વાયોરની બાજુમાં અબડાસામાં, તો ખરોડા ગામમાં કાકાઈભાઈ ભણાવતો અને વગાડતો પણ, તો મારો પપ્પાએ એને કોન્ટેક્ટ કર્યો પછી હું આથી એક જોડી લઈ આવ્યો તો પછી હું વગાડતો પછી ઓલંડિયા રેડિયો પર પોણું વાગે એટલે બે ધૂન આવે મારા સાથે રેડિયો હોય અને એમાં સાંભળીને હું શીખતો, એના પછી મને એક કલાકાર આ થયો એટલે જત મૂસા ગુલામ જો એફિલ ટાવર ઉપર વગાડી આવ્યો અને મોટો કલાકાર એટલે એને સાથે બી અમારો ગુરુ કે બહુ અમે જોડિયા પાવા શીખ્યા અને પછી ઉહાંથી વિરાણી મોટીથી અમે આવ્યા ભુજમાં તો અહીંયા અમને લગભગ 40-45 વર્ષ થઈ ગયા અહીંયા ભુજમાં રહેતા રહીમનગર 40-45 વર્ષ ત્યાં અને પછી પહેલો સ્ટેજ પહેલો પ્રોગ્રામ 2001માં ભૂકંપ આવ્યો એમાં ભૂકંપગ્રસ્તનું પ્રોગ્રામ મુંબઈમાં અમારા જો કચ્છી લોકો વાણિયા બહુ જ મુંબઈમાં રહેતા તો એ ભૂકંપગ્રસ્ત માટે કલાકારો કચ્છના કલાકારોને બોલાવ્યો એમાં શૈલેષ જાની ઇસ્માઇલ મીર અમીના મીર અલ્તાફ મીર અબ્દુલ્લા હુસેન તુરક કરણીદાન ગઢવી કેતસી ગઢવી અરવિંદ ઠક્કર ઇસ્માઇલ પારા બાબા ઉસ્તાદ ફકીર મોહમ્મદ ઉસ્તાદ સદીક ઉસ્તાદ તો પહેલો પ્રોગ્રામ પહેલો સ્ટેજ સાંતાક્રુઝ વાંકોલા બ્રિજમાં રહેતા 13 દિવસના 13 પ્રોગ્રામ હતા અને એ પ્રોગ્રામમાં પહેલા પ્રોગ્રામમાં મને રૂપિયા બાવા અબ્દુલ્લા હુસેને 40-45 હજાર રૂપિયા આપ્યા એના પછી આ પ્રોગ્રામ પછી ધીરે ધીરે બધે ત્યાંથી પ્રસાર થયો તો બીજા કલાકારો બી બોલાવતા તો અમારા શૈલેષ જાની બી અમારો બહુ જ પ્રોગ્રામોમાં અમારો ઇન્ટરેસ્ટ લેતા પછી જો એના પછી પ્રોગ્રામ કરતાં કરતાં અને જો સુરવાણી બનાવી જો કચ્છના 335 કલાકાર તો એ સુરવાણીમાં કચ્છ મહિલા વિકાસ સંગઠન અને એક સુરવાણી કચ્છી સંગીત સાધક સંઘ તો એના સાથે બી પ્રોગ્રામ ઘણા કર્યા એના પછી બધા એ પ્રોગ્રામમાં બધા અલગ અલગ થતા આવ્યા અને એના પછી પછી મારો ગ્રુપ માટીબાની બોમ્બે
એટલે કાર્તિક શાહ અને નિરાલી શાહ એના સાથે પ્રોગ્રામ બી પૂરા ઇન્ડિયામાં પૂરા ભારતમાં બહુ જ પ્રોગ્રામ કર્યા અને એની સાથે બી વિદેશમાં અમેરિકા સિંગાપુર પછી 2007માં ગયા હતા અબુધાબી દુબઈ ઇન્ડોનેશિયામાં જકાર્તા જોગ જકાર્તા બહુ દેશ વિદેશમાં જઈ અને ભારત દેશ આખા ઇન્ડિયામાં જો જોડીઓ પાઉ જો વગાડતા તો આ લુપ્ત થતી વસ્તુ આ એક સાજિન છે લુપ્ત થતી તો હવે આ અમારી પરંપરા છે અમારી પરંપરા વારસાગત જો અમારા દાદબાપા વગાડતા પહેલે દાદબાપા વગાડતા એના પછી અમને હાથમાં આવ્યો હવે એને કેટલે સુધી અમે પહોંચાડ્યું છે અમે કેટલે સુધી પહોંચાડ્યું છે દેશ વિદેશમાં જઈ પૂરા ઇન્ડિયામાં અને અમારા દેશનું નામ રોશન કર્યું છે અહીંયા બી સન્માનિત બહુ જ થયા છે માટીબાની સાથે પ્રોગ્રામ કર્યા સુરવાણી સાથે પ્રોગ્રામ કર્યા કલાવારસોમાં પ્રોગ્રામ કર્યા પછી આમ બી અલગ અલગ પ્રોગ્રામ અમારી રીતે ત્રણ પ્રોગ્રામ એ આર રહેમાન સાથે થયા એ આર રહેમાન સાથે ત્રણ પ્રોગ્રામ જો અત્યારે રોક સ્ટાર પિક્ચરનું ગીત વાગે છે એમાં જોડિયો પાવો મારો આજ વાગે છે રોક સ્ટાર પિક્ચરના ગીતમાં મારો પાવો વાગે છે જય જય ગરવી ગુજરાત જેનું ફેમસ ગીત છે એમાં બી જોડિયો પાવો મારો વાગે છે મુસા જત ગુલામ એટલે કેફરિલ ટાવર ઉપર વગાડી આવ્યા એના પછી બીજો નંબર ઇન્ડિયામાં કચ્છમાં જોડિયા પાવામાં એટલે નૂર મહમ્મદ સોઢા એટલે હું કહ્યું હું કહું એટલે હું નહીં બસ શૈલેષ જાની કે અગર મોટા મોટા કહે કે નૂર મહમ્મદભાઈ કચ્છની અંદર તમે વગાડો છો અને જોડિયા પાવા બસ એવો નહીં જોડિયા પાવા રાજસ્થાનમાં બી ઘણે વગાડે છે તો રાજસ્થાનમાં બહુ કલા છે જોડિયા પાવા છે સુરંદો છે તો અમારા કને બી કચ્છની અંદર બધે છે સુરંદો છે જોડિયો પાવો છે રાવણ હથો છે મોરલી બીન છે ગળો ગંભેલો છે તો આ કેટલી જગ્યા ઉપર વાગી અને આ સાજિન ક્યાંય ક્યાંય પહોંચ્યો છે અને હવે આ વસ્તુ જો અમારી કને છે આટલા અમને કહે બધા કે તમે આર્ટિસ્ટ છો ઇન્ટરનેશનલ કલાકાર છો 2004થી સીએમ સાહેબ કચ્છમાં આવ્યા ત્યાંથી કરી 2007થી ધોરડોમાં મેળો લાગ્યો ધોરડોમાં રણોત્સવનું કચ્છ કાર્નિવલમાં ભાઈ પ્રોગ્રામ કર્યા ધોરડોમાં જગ્યા જગ્યા અમારું ગલી ગલીમાં એટલે કે કચ્છી કલાકારોના ફોટા લાગેલું હોય કે વ્હાઈટ રણમાં જવું હોય તો અમારું ગ્રુપ હોય અગર સીએમ સાહેબ હમણાં પીએમ બન્યા છે તો પહેલો પ્રોગ્રામ પહેલો સ્ટેજ અને સીએમ પીએમ સાહેબ જ્યારે બન્યા અને દિલ્હીમાં ગયા ઇન્ડિયા ગેટમાં ત્યારે માટીબાની સાથે પીએમ સર સામે બેઠા હતા અને અમારી માટીબાની અમે વગાડતા અને ગાતા પીએમ સર પહેલે અમને ત્યાં બોલાવ્યો તો હવે અમારી આ જો વસ્તુ આ કલા છે અમારી વારસાગત પરંપરા છે હવે અમારો જો બધા હાલે છે તો આના ઉપર સાજબાજ અમે વગાડીએ છીએ અને રિક્ષા ચલાવીએ છીએ અત્યારે લોકડાઉન અને આવી કોરોનાની મારામારી કે પૂરા દેશોમાં એમાં અમે બી લોકડાઉનમાં બધા કલાકારો બી સ્વિચ ઓફ એટલે આખી દુનિયા બી સ્વિચ ઓફ કારણ કે એ થવાનું બહુ જ જરૂરી છે અને થવું જોઈએ જ આપણાને બચવું અને બચાવવું એ આપણી માન્યતા છે અને બચાવવું પડે એટલે કે 3 મહિનાથી કરીને આ ચોથો મહિનો ચાલુ થયો એમાં અમને કાંઈ બી કલાકારોની મદદગાર થઈ નથી એટલે અમારી હવે એ વિનંતી છે કે અમારે કલાકારો માટે અને આ વસ્તુ લુપ્ત થવા જઈ રહી છે તો અમારું કહેવાનું એ કે હવે આને પાછળ રાખવો કોઈ બીજાને શીખાડવો કે પાછળ જાળી રાખવો એને કે અગર એને અમારા પછી એને લુપ્ત કરી દેવો એ અમે બધાએ અમારી વિનંતી છે કે અત્યારે બધા આ પોઝિશનમાં આ પરિસ્થિતિમાં કલાકારોની બી હાલત બહુ ખરાબ છે અને શ્રી સરકારને બી અમારી બહુ જ વિનંતી છે કે કલાકારો માટે કંઈ સરકાર બી કરી શકે અને બાકી જો જ્યાં પણ બીજા અમારા પ્રોગ્રામ થતા હોય જ્યાં સુધી ચાલુ નહીં થાય ત્યાં સુધી કલાકાર જો આ વગાડ્યો હોય તો આ વગાડતા હોય તો પછી હવે મજૂરી કરવા ક્યાં જઈ શકે હવે ગમીલો નહીં ખેંચે ગમીલો ઉપાડવો તો કેમ ઉપાડે હવે અને મજૂરી કરવા જાય તો પછી માણસ ખેવે કે હવે નૂરભાઈ જેવા આર્ટિસ્ટ કલાકારો
અને મજૂરી કરવા જાય છે. તો એ અમારી વિનંતી છે કે કલાકારો માટે કાંઈ પણ અમારી જય હિન્દ, જય ભારત અને જય માતાજી. જોડિયા પાવાના કલાકાર નૂર મહમદ સોઢા બાદ હવે આ વાદ્યનો કોઈ કલાકાર નથી. લોકોને પણ આવા વાજિંત્રોમાં રસ રહ્યો નથી. જનતાને ડિસ્કો ડાન્સ અને ડીજેના ઠુમકામાં જ રસ રહેતા જોડિયા પાવા જેવા સાંસ્કૃતિક વાદ્યો વગાડનારને કોઈ કામ મળતું નથી. જેથી કોઈ નવા કલાકાર આવા સાંસ્કૃતિક વાદ્યો શીખવા માટે પણ તૈયાર થતા નથી. આ વ્યવસાયને વારસામાં પોતાના બાળકોને આપવો કે કેમ તે અંગે તેઓ મૂંઝાયા છે. આધુનિકતાના સમયગાળામાં સાંસ્કૃતિક વાદ્યોના કલાકારોને કામ ન મળવાથી આર્થિક ઉપાર્જન નહીવત જેવું થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે સમયના સાથે તાલ મિલાવવા માટે આર્થિક ઉપાર્જન મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે વિકટ પ્રશ્ન છે, આવા કલાકારને સરકારે પ્રોત્સાહિત કરવા જોઈએ તેમજ હોસલો બુલંદ બનાવવો જોઈએ તે સમયની માંગ છે. હું વ્યવસાય મ્યુઝિક મારું વ્યવસાય છે, એમાં ખાસ કરીને લોક સંગીત પ્રત્યે હું વધારે રુચિ જણાવું છું. આજે આપણે વાત કરીએ લોકસંગીતની, તો આજે આપણી લોકસંગીતની અંદર જેમ કચ્છી વાદ્યો જોડિયા પાવા, મોરચંગ, સુરંદો, ભોરિંદો, નોબત, કચ્છી ઢોલ શરણાઈ, જે આખા વિશ્વમાં કચ્છ ઓળખાતું હોય તો કચ્છી ઢોલી તરીકે કચ્છના ઢોલીઓ આખા વિશ્વમાં વખણાય. પણ ક્યાંક ને ક્યાંક કોઈક એવી ઉણપ રહી છે કે કચ્છના કલાકારો જે સાચા કલાકારો છે એને પૂરતો ન્યાય ન મળતું હોય એવું આપણે જોઈએ છીએ, જાણીએ છીએ. દાખલા તરીકે આજે આ નૂર મહમદભાઈ સોઢા છે એનો હું વર્ષોથી સાક્ષી છું. ખૂબ એને પ્રોગ્રામ કર્યા, એમણે જે નામ લીધા એવા ફિલ્મી આર્ટિસ્ટો સાથે વગાડ્યું, પણ પછી શું, આજે પણ એ પોતાનો રિક્ષા છકડો ચલાવીને ગુજરાન ચલાવે છે. તો એનું શું કારણ? એનું કારણ કે એ લોકોનું ક્યાંક ને ક્યાંક શોષણ થતું હોય એવું આપણે દેખાય, સ્પષ્ટ દેખાય છે કે આજે અમેરિકા જઈ આવ્યા હોય, દુબઈ જઈ આવ્યા હોય, ઇન્ડોનેશિયા જઈ આવ્યા હોય, આટલી બધી રેકોર્ડિંગ કરીએ, પણ આજે છતાંય આપણે એમનું રેણી કેણી જોઈ ઘરની, આજે એ છકડો ચલાવી અને પોતાના બાળકોનું પાલન પોષણ કરતા હોય. તો હવે પછીની પેઢીનું શું? આજે હું પોતે એક નાનો નોબત વાદક છું અને મેં ખાસ કરીને એભલા કારા નલિયાના જે નોબત તો ભલે એ વગાડી ગયા કે એને એક સાંભળવો, એક લાવો તો અલી બાપા ધાફરાની, પછી આપણા અમારા માંડવીના એક જુસબ લંગા કરીને એ લોકોને હું સાંભળી અને એમાંથી થોડું ઘણું હું નોબત મારું ફેવરિટ વાદ્ય છે હું શીખ્યું. પણ આજે આપણે એ આપણે જોઈએ છીએ કે આજે પશ્ચિમી વાદ્યોનું આજે વધારે અહીંયા આપણી પાસે અમલીકરણ થઈ રહ્યું છે અને જ્યારે આ સાચી આપણી સંસ્કૃતિ છે એ આજે લુપ્ત થતી જાય છે એ પણ આપણે દુઃખની વાત છે. હું અગાઉ પણ ઘણી વખત આપના માધ્યમ દ્વારા બોલ્યો છું કે લગ્નમાં જ્યારે આપણે લાખો રૂપિયા ખર્ચતા હોઈએ છીએ ઓલીવુડ બોલીવુડ આના પાછળ તેના પાછળ, પણ જ્યારે ખરેખર જે આપણી સંસ્કૃતિ સાચવી બેઠા છે આવા, તો તમે એના પાછળ તમે થોડું એને તમે હાઇલાઇટ કરશો, એને તમે લગ્નમાં ઇન્વાઇટ કરશો આવા નાના કલાકારોને, અને એને બે પૈસા મળશે તો આજે હવે પછીની પેઢીને પણ એ લોકો શીખાડશે. નકા અત્યારે એ લોકોને ચિંતા છે કે હવે અમે અમારા બાળકોને આ શીખાડવું કે ન શીખાડવું, એના માટે એનો એક પ્રશ્ન ઊભો થઈ ગયો. અને વાત સત્ય છે કે આજે એ લોકોનું કોઈ જેને આપણે જોઈને, મારો તો અનુભવ જાત અનુભવ છે કે અમે જ્યારે જ્યારે અમને એક જ શબ્દ કહેવામાં આવ્યું છે કે આજે આ સાહેબ આવશે, તમે હાઈલાઇટ થશો, તમારું નામ થશે, એનાથી બાળકોને તો કાંઈ ફરક નથી પડવાનો, અમને એક પ્રમાણપત્ર આપે, સન્માન કરે, વાવા કરે. હવે વાવાથી આ કલાકારો, વાવાથી કોઈ એનું પેટ નથી ભરાણું અને નથી ભરવાનું. તો હવે આપણી બધાની એટલી ફરજમાં આવે છે કે જો આપણી પોતાની કચ્છી સંસ્કૃતિ જો જાળવી રાખવી હશે તો આપણા દરેક ફંક્શનોમાં આવા આર્ટિસ્ટોને આપણે જો સ્થાન આપી અને એમની યોગ્ય પુરસ્કાર આપી અને એને જો સન્માનિત કરશું તો જ આપણી આ કલા સંસ્કૃતિ આપણી જીવંત રહેશે એવી મારી બધાને નમ્ર
એક હાથ જોડી અને વિનંતી છે, જય હિન્દ જય ભારત. અલી મોહમ્મદ ચાકીર સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ભુજ કચ્છ.